નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. ચાર ઓક્ટોબરે છીરીમાં કોચરવાના યુવાની થયેલી હત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ત્રણ આરોપીઓને પકડવાની થઈ માન. વલસાડમાં પતિએ મહિલા પર લાંછન લગાવીને તરછોડી મૂકી માનસિક રીતે ત્રસ્ત મહિલાનો અનેકવાર આત્મહત્યાનો પ્રયાસ. પાટી પાલિકાના સેવા સેતુ કાર્યક્રમમાં મા અમૃતમ કાર્ડ બનાવતા કર્મચારીઓને નિયમિત પગાર ન મળતા દિવાળી બગડવાના નિદાન. ચાર દિવસથી વરસતા વરસાદે ખેડૂતોની ચાર મહિનાની મહેનત પર પાણી ફેરવ્યું. ડાંગરનો ઉભો પાક પલટતા ભારે નુકસાન. હવે જે સમાચારો વિગતવાર. વાપી નજીકના છીરીમાં ગત તારીખ 4 રોજ બનેલ બોલાચાલીની ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરનાર પ્રકરણમાં હિરલ નામના યુવકને ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ હતી, જે અંગેના સીસીટીવી ફૂટેજ મળતા મૃતકની પત્નીએ વધુ તપાસ અર્થે પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી. વાપી નજીકના છીરી ગામે સીમ કાર્ડના પૈસાની ઉઘરાણી બાબતમાં થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હિરલ માહ્યાંશી નામના યુવકને કેટલાક તત્વો દ્વારા ચપ્પુ મારી હત્યા કરાઈ હતી, જે બાબતે ડુંગરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. જો કે બુધવારના રોજ મૃતકની પત્નીએ એસપીને લેખિત અરજી સાથે જે ઘટના બની હતી તે સમયના સ્થળ પરના કેટલાક સીસીટીવી ફૂટેજ પણ આપ્યા હોય, જેમાં સીસીટીવીમાં સ્પષ્ટપણે હિરલ પર હુમલો કરનારા ત્રણેય લોકો જણાય આવે છે, જેમને પકડવા માટે યોગ્ય અધિકારીને તપાસ આપવા માટે લેખિત અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પૈસાના બાબતમાંથી થયેલું હતું. પહેલા સતીશ સત્ય એ હિરલનો ફ્રેન્ડ જ હતો. એના આડા પર બંને કામ કરતા હતા અને 50,000 રૂપિયા અમારા નીકળતા હતા પણ હતા એની પાસે, તો એ તો નથી આપ્યા. પણ મારા હસબન્ડના નામ પર એણે બિલિંગ સીમ કાર્ડ લીધેલું હતું અને સીમ કાર્ડના બિલ મારા હસબન્ડે જ ભર્યું. પણ જ્યારે સત્યાને કીધું કે તમારું બિલ ભરવાનું છે, સત્યાએ ના પાડી દીધી. મારા હસબન્ડને કીધું કે હું તને સાંજે પૈસા આપા. અને મારા હસબન્ડ અને મારા ભાઈ જ્યારે કપડાં લેવા જતા હતા ગુંજણ, તો એ લોકોએ અચાનક જ હુમલો કરી દીધો અને મારા હસબન્ડ પર એટલો બધો હુમલો કરી દીધો ને એક બધું છરાને લઈને જ આવેલા હતા એ લોકો. અને મારા મયંક દિયરને પણ માથામાં કંઈક મારીને બેહોશ કરી નાખેલો. અને મારા હસબન્ડને તે લોકોએ જાન જ લઈ લીધી અને ત્યાં જ મર્ડર કરી નાખેલું. એ લોકો રસ્તા પર મેઇન આરોપી સત્ય છે અને એમાં વિઠ્ઠલભાઈ પણ છે. ઘણા બધા આરોપી છે પણ અમે જોયા નથી. ઘણા બધા આરોપી છે પણ સીસીટીવી કેમેરામાં કેદ નથી. તેમાં મેઇન સત્ય છે પણ આરોપી વિઠ્ઠલ પણ છે અને છોટું પણ છે અને બીજા બધા ઘણા વ્યક્તિઓ પણ છે. અને આજે મારા હસબન્ડનું મર્ડર થઈ ગયું અને આજે 6th-7th દિવસ થઈ ગયો. પણ હજી સુધી પોલીસ ઇન્કવાયરી પણ નથી કરી. સત્યને ધરપકડ જ નથી થતી. એક છોટું છે એની ધરપકડ થયેલી છે અને એ કહે છે કે મર્ડર મેં જ કરેલું. પણ સીસીટીવી કેમેરામાં સાફ દેખાય છે કે સત્ય જ મર્ડર કરે છે મારા હસબન્ડનું. અને મારા હસબન્ડનું સત્યાએ જ મર્ડર કર્યું છે અને બીજા સાથે પણ છે જે મારવાવાળા. પણ કેમેરામાં એટલું દેખાતું નથી પણ મારા દિયરે જેને આખો સામે જોયું છે એમાં બધા ઘણા વ્યક્તિઓ બી મારા હસબન્ડને મારે છે. અને હજી સુધી ઇન્કવાયરી પણ નથી મળી. પોલીસ પણ પૈસા ખાઈને બેસેલા છે અને સત્યનું લોકેશન પણ ખબર છે કે પાડી સુધી મળ્યું છે. નેશનલ હાઈવે 8 પર મળે છે તો પછી આગળની પોલીસ બંદોબસ્ત કેમ નથી કરતા? આગળનું બંદોબસ્ત કરવું જરૂરી છે ને એને પકડવા માટે. પણ સત્ય હજુ ખુલ્લેઆમ ફરે છે, એનો બંદોબસ્ત પણ નથી કરતા અને કોઈ ઇન્કવાયરી નથી મળતી. અને એનો અડ્ડો પણ છે. હમણાં 2 દિવસમાં એની વાઇફ હાજર થઈ ગઈ છે ડુંગરા પોલીસ સ્ટેશનમાં. પણ એની વાઇફે જ પાછો ફરીને એનો અડ્ડો ચાલુ કરવા માટે કીધું છે. પણ અમને ન્યાય જોઈએ એના માટે કે જલ્દી સત્યની ધરપકડ કરે. અને એના માટે કડીથી કડી પોલીસવાળા કે જે બી હોય કોર્ટ કચેરીમાં કોઈ પણ હોય પણ અમને ન્યાય અપાવે કે સત્યને જેમ મારા હસબન્ડને માર્યું છે એમાં જેને પણ ફાંસીની સજા મળવી જોઈએ યા આજીવન કેદ મળવા જોઈએ. બસ એના સિવાય અમને કંઈ નહીં જોઈએ. જલ્દીથી જલ્દી આરોપીની ધરપકડ કરે. વસાની મહિલાએ લગ્ન કર્યા બાદ 16 લગ્ન જીવન ગુજાર્યા બાદ પત્ની ઉપર પતિએ લાંછન લગાવી માનસિક ત્રાસ ગુજાર્યા હોવાથી પત્ની વલસાડ સિટી પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. વલસાડની એક મહિલાએ લગ્ન કર્યા બાદ 16 લગ્ન જીવન ગુજાર્યા બાદ
પત્ની ઉપર પતિએ લાંછન લગાવી માનસિક ત્રાસ ગુજાર્યો હોવાથી પત્નીએ વલસાડ સિટી પોલીસ મથકે મહિલા સુરક્ષામાં જણાવવા બાદ પત્નીને કોઈ પણ પ્રકારના સંતોષકારક જવાબ ન મળતા પત્નીએ વારંવાર આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યા હતા. વારંવાર મહિલા ઉપર ત્રાસ ગુજારનારી મહિલા ઉપર લાંછન લગાવી તેના પતિએ પત્નીને તરછોડી દઈ ફરી પાછા બીજા લગ્ન કરવાની ધમકી આપતા આવેલ પરિવારજનોને પતિએ અગાઉ પણ બે લગ્નો અને એક સગાઈ કરી હોવાનું માલુમ પડતા પત્નીએ વારંવાર આપઘાતના પ્રયાસો કરેલ, જેને કારણે મહિલાના પરિવારના તમામને મહા મુસીબતમાં મૂકી દીધા હોય તેવું પ્રસ્થાપિત હતા. પત્ની અને તેના બાળકોનું ભવિષ્ય અંધકાર તરફ જાય એવા સંજોગો ઊભા થયા હોય, જેથી મહિલા અને તેના બંને બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવું સ્પષ્ટ નજરે પડે છે. જેથી મહિલા અને તેના બંને બાળકોને ન્યાય મળે એવી મહિલા અને તેના પરિવારજનોની માંગ ઉઠી છે. આદમી ઓર મેરી નાના મુમતાજ બહોત પરેશાન કરતે મુજે ઇસ વજહ સે મેં કિતની વાર કોશિશ કર ચુકી બહોત ત્રાસ દેતે હૈ મુજે ટોર્ચર હર બાત મેં બોલતે હર બાત મેં કુછ ના કુછ બોલના સહી લગતા હી નહીં હૈ મેરે સાથ મેં ઓ લોગો કો મુજે હર બાત મેં ફસા દેતે હૈ કુછ ના કુછ બોલતે હી રહેતે હૈ 16 સાલ ચોથી બાર કરી બહોત તકલીફે દેતે હૈ યે દોનો મિલકે ઇતના તકલીફ દેતે એક મેરી બચ્ચી અભી ગુઝર ગઈ હૈ 7 મહિના હુઆ और ये दो बच्चों का अभी तो घर भी बंद कर दिया है. कपड़े वगैरह कुछ भी नहीं है हमारे पास, सब अंदर है. एक एक जोड़ी कपड़े में ही हम लोग बाहर हैं. मैं हॉस्पिटल गई तो दरवाज़ा बंद कर दिया है लोगों ने, लॉक लगा दिया है, वॉचमैन बिठा दिया है, अब अंदर जाने नहीं दे रहे. उन्होंने उनका यही कहना है कि अब बस अब नहीं रखना है, उनका अब मेल नहीं खा रहा है, नहीं रखना है, यही उनका जवाब है. अब इतने साल बाद मेल नहीं खा रहा है ऐसा कहना. मैं बच्चे के लिए चलाते थे पहले से ही लोगों का ऐसा है, लेकिन बच्चों के लिए क्या मैं चलाती थी कि बच्चे है करके वो हिसाब से, पर अब एकदम ज़्यादा हो गया है लोगों का त्रास. दूसरा चक्कर मतलब उनके आगे भी दो शादी हो चुकी है, ये अब अभी थोड़े दिन पहले हम लोगों को पता चला है, और एक मंगनी भी टूटी है. बीच में दो अफेयर भी थे उसके, मैं जानती भी थी लेकिन मैं घर में छुपाती थी कि बच्चे है करके छुपा दो, चलता है चलने दो करके. पर आज उन लोगों ने ही मुझे झूठे केस में फंसा के मुझे ही बदनाम कर दिया, इतना बदनाम कर दिया कि मैं कहीं बाहर भी नहीं निकल सकती. डुंगरी के केस में कुछ मेरे फ्रेंड के साथ मैं काम से गई थी उधर, तो उन लोगों ने उधर मैं मरने ही गई थी, उसने बचाने की कोशिश करी. मैं घर में त्रास गई थी मर मर के, फिर मेरी मम्मी घर पर रहती थी तो मैं उधर वहाँ गई कि कुछ ना कुछ औरंगा में कूद जाऊँ. तो उधर काफ़ी आदमी दिखे मुझे, मैं बोली थोड़ा आगे जाती हूँ, थोड़ा सुनसान एरिया में सोचती क्या करना. तो उधर से वो भाई आया, वो मेरे भाई जैसा ही है, बिल्कुल कुछ भी नहीं है, फिर भी वो लोगों ने वो फंसा दिया है वो केस में. डुंगरी पुलिस स्टेशन में FIR कर दी है, ने इतना मतलब बच्चलन साबित करने के कर दिया है कि मुझे बस वो हिसाब से घर से निकालने के लिए. हम लोग को दो तीन साल पहले ही पता चला कि इनकी दो शादी हो चुकी है, एक मंगनी हो चुकी है, जिसमें पहली औरत का उनका शादी हुआ था कुछ 18 दिन ही उनके साथ रही, लेकिन 18 दिन में उन लोगों ने इतना उसको त्रास दिया. उसको तो सिगरेट से दाम भी देते थे, उसको हर तरह का जुल्म करते थे कि वो 18 दिन में ही भाग गए. फिर दूसरी शादी करा यहीं पे वलसाड़ में ही करा, फिर उसके साथ भी इतना हर जो मेरे साथ करते थे उसी के साथ भी यही करते थे, खाना ना देना, ताला मार के रखना, सब कुछ करते थे जो मेरे साथ करते थे. बात हुई उससे, उसको उसने भी दो बार फिनाइल पी लिया इन लोग के त्रास की वजह से. फिर उसने 10 महीने में उसने भी उसको भी तलाक दे दिया इन लोगों ने. और उसका भी कज़िन भाई आता था तो उसके भी बताया गया कि उसके साथ उसका चक्कर है. इन लोगों का काम ही ऐसा है कि किसी न किसी में ऐसा फंसा हो ताकि निकलने में आसानी हो, जो अभी मेरे साथ कर रहे हैं लोग. फरियाद किया है, अभी कुछ उसका आया नहीं है. फरियाद तो किया है, पुलिस बस गोल गोल घुमाती रहती, बस आज नहीं कल नहीं परसों नहीं, बस यही कहती रहती. कुछ हो नहीं रहा हमारा काम, कब से हम लोग 21 तारीख से घूम रहे हैं, यहाँ जाओ वहाँ लेट, यहाँ अर्जी दियो वहाँ दिया, सब जगह देके थक गए, कोई हमारा कुछ काम नहीं कर रहा है. या के थ्रू मैं यही कहना चाहती हूँ कि एक आम इंसान का काम होना चाहिए. वो आदमी पैसे वाला है, पैसे के दम पे वो सब लड़कियों की ज़िंदगी बर्बाद करता है, बस लाता है और छोड़ता है. उसके लिए एकदम ये आसान रास्ता हो गया है गरीब लड़कियों को लाना और छोड़ना. बस मीडिया के थ्रू मैं यही कहना चाहती हूँ कि उसको बस अब मैं सबक सिखाना चाहती हूँ, बस पुलिस मेरा साथ दे, कोई मेरा साथ नहीं दे रहा है, इसलिए मैं मीडिया के ये में आई. बहन है मेरी छोटी, हुआ क्या घर वाले बहुत परेशान कर रहे, टॉर्चर कर रहे इसको. 6 महीना से घर वाला हज पर गया तो इसकी छोटी बहन ने इसको फंसा दिया झूठे इल्जाम में.
इन लोग का 6 महीना से इन लोग का चल रहा है कि इसको घर से कैसे भी करके निकालना है। 6 महीना से इसको इतना तरास दे रहे दोनों भाई बहन, उसका भाई अनवर और उसकी बहन मुमताज, इतना तरास दिए कि मतलब 3 बार मरने की कोशिश की, बच गई तब ये लोग सोचते कि अब इसको गलत तरीके से फंसा के इसको घर से निकालो। उसकी बहन को पैसे की लालच है उसके भाई का, इसलिए वो सब षड्यंत्र रच कर उसको गलत तरीके से फंसाया डुंगरी में। और उसके बाद है तो अभी मेरी बहन ने इतना तलाश दिया, उसके भाई 8 तारीख को इंडिया में आ गया और आया 25 तारीख को, आया तो मेरे बहन के घर नहीं आया और अपने बहन और माँ के साथ उसके घर पर रहा। तो और बहन को गई वहाँ अपने पेरेंट्स मीटिंग में, अतुल तो वहाँ बहुत उल्टा सीधा बोला, गाली दिया कि मैं तो तेरे को लात मार के निकाल दूंगा, मैं कुछ नहीं कर, तू कुछ नहीं कर सकती। और बोला कि मेरे तो पैसा है, कुछ नहीं कर सकती तू, मैं तो लात मार के निकाल दूंगा, कल दूसरी लाऊंगा। इससे पहले उसने 2 शादी कर चुका, हम लोग को पता नहीं था, अभी थोड़े दिन पहले पता चला, एक खेरगाम में और एक बड़ी टाइवार में की पहली 2 लड़की हैं, दो औरतों से शादी कर चुका है और एक मंगनी भी टूटी हुई है, ये चौथी है। इस सब इन लोगों ने छुपाया, हम लोग को बताया नहीं शादी से पहले, अभी अभी थोड़े देर पहले हम लोग को पता चला कि ऐसा ऐसा है इसका। बस इन लोग का यही है कि बस पैसे के दम पर कि लड़कियों से शादी करते हैं और थोड़े दिन के बाद कोई भी इल्ज़ाम लगा के उसको निकाल देते हैं और दूसरी फिर शादी करते हैं। और इतना इसको तरास दिए, इतना परेशान किए कि फिर उसने उसके तरास से और इतने ये मानसिक तरास की वजह से फिर मरने की कोशिश की। उसका आदमी उल्टा सीधा लगा बोलने कि मैं इसको नहीं रखूँगा, मैं इसको तो निकाल देने का, मैं तो दूसरी लाने का करके, तो वो डिप्रेशन में आके उसने मरने की कोशिश की, वो सुसाइड करने की कोशिश की। तो फिर हम लोग लगे कि हॉस्पिटल फिर अच्छी हो गई, तो फिर हम लोग आए हॉस्पिटल से आए घर तो देखा ताला मार दिया और वॉचमैन बैठा दिया, 4 वॉचमैन बैठा दिया दरवाजे पर, हम लोग को जाने नहीं दे रहा था, छोटी गेट खुली थी तो हम लोग चले गए और पूरी रात कंपाउंड में बैठे रहे लेकिन दरवाज़ा नहीं खुला। और आया तो वो वॉचमैन ने फ़ोन किया तो आया, और आकर वो और उसकी बहन मुमताज दोनों आए, आके मेरी बहन का हाथ खींच करके धक्का मार के उतना दूर फेंक दिया, बहन गिर गई, हाथ में चोट लगा, यहाँ देखिए काला हो गया, वो चोट लग गई। और बोला कि चल निकल तेरा यहाँ कुछ नहीं है, मैं देख लूँगा तेरे को, मैं तो तेरे को रखने का ज नहीं हूँ, मैं तेरे को तलाक दे दूँगा, मैं कल दूसरी ही मिल जाएगी मेरे को। और उसकी बहन ने बहुत गाली दी, उल्टा सीधा गाली दी, बुरी बुरी गाली दी और वो करके निकल गए। फिर हम लोगों ने फ़ोन किया तो उन लोगों डर से फिर निकल गए, फिर 150 जन लोगों को उन लोगों ने बुला के खड़ा कर दिया, इतना सबको बुला के हम लोग को डराने के लिए कि मारने के लिए बहुत करके 150 आदमियों को बुला के खड़ा कर दिया। सिर्फ हम लोग, मैं, मेरी मम्मी और बहन, 3 और 2 बच्चे, इतने जन हम लोग कंपाउंड में रहे, पूरी रात बैठे रहे, पुलिस वाले को भी बुलाया, उन लोगों ने मदद नहीं किया दरवाज़ा खुलवाने के लिए, पूरी रात हम वहीं बैठे रहे, मच्छर काटते रहे बच्चों को, लेकिन किसी ने कुछ मदद नहीं किया हमारा, ना पुलिस ने ना किसी ने भी नहीं। और अभी हम लोग को डर है इन लोगों की, इन लोगों से, हम लोगों को भी परिवार को और मेरी बहन को मेरे बच्चों को डर है इन लोगों से, ये पैसे वाले हैं कुछ भी कर सकते हैं, बहुत हर तरह से लोग दबाने की कोशिश कर रहे हैं हमारा केस को, पुलिस वाले भी कुछ मदद नहीं कर पा रहे कि हमारा कुछ करे, हमारा वो केस ले। आज हम लोग कितने 21 तारीख से और 29 तारीख से हम लोग परेशान हैं, पहला अर्जी हमने 21 को दिया, फिर दूसरा अर्जी 29 को दिया, हम लोग 10-12 दिन से पुलिस स्टेशन के चक्कर सुबह शाम काटते लेकिन हमारा कोई सुनता नहीं, रोज़ सब वो घुमाते हैं, यहाँ जाओ ये करो वो करो, समझौता कर लो, हमारे पर प्रेशर डालते हैं, लेकिन हमारा वो फरियाद वो ये नहीं करते, लिखते नहीं हैं। हमने आईजी साहब के पास भी गए, वहाँ आईजी साहब ने भी बोला कि इनका फरियाद उन्होंने दो, लेकिन यहाँ पर आते तो उल्टा सीधा घुमा करके हम लोग वापस भेज देते कि आप समझौता कर लो। तो फिर हम लोग को डर है, इन लोग पैसे वाले हैं, हर तरफ पैसा फेंक करके अपना वो दबाने की कोशिश कर रहे हैं हमारा सच्चाई, हमारी बच्ची के ऊपर बहुत अन्याय अत्याचार हुआ इन लोगों ने किया है। बस इनका यही है कि बस लड़कियों को बस शादी करके लाओ, थोड़े दिन रखो और दिल जब भर जाता है तो निकाल दो उनको, ये लगे तीसरी चौथी ये लड़की है। तो हम लोगों को डर है इन लोगों से कि भाई हमारा परिवार और बहन, मेरी माँ और मेरे इनके दोनों बच्चों को कि इन लोगों से डर है, जान के खतरा है, अगर कुछ भी हुआ हम लोगों को एक खरोच भी आई तो इन लोग जिम्मेदार हैं, मुमताज, अनवर और उसके पूरा वो खानदान वाले, उसके कुटुंब वाले। तपास निकाला तो पता चला कि उन दोनों के साथ भी इन लोगों ने बहुत मतलब जुलम किया, बहुत तरास दिया, इसलिए उन दोनों लड़कियों ने और तलाक दे दिया, तरास दे करके। वो पता चला कि वो एक औरत थोड़े दिन रही, उसको सिगरेट से जलाता था और उसके ऊपर भी बहुत जुलम किया, तो उन लोगों ने अपनी लड़की लेकर चले गए, मैं अपनी लड़की, हमारी लड़की हमारी जिंदा घर में आ गई, बहुत हो गया, अब हम उनके घर नहीं भेजेंगे। और दूसरी औरत को इन लोगों ने इतना तरास दिया, जुलम किया, जैसे मेरी बहन के साथ ही लोगों ने किया, तो उसने 2 बार फिनेल पी के जान देने की कोशिश की इनके ही घर में, 2 बार फिनेल पी, 2 बार एडमिट हुई हॉस्पिटल में इन लोगों के जुलम और तरास की वजह से।
ये लोग शादी करके लड़कियों के लिए जाते हैं और इतना तरास देते हैं और इतना जुलम करते हैं उसके ऊपर कि लड़कियां खुद बखुद मरने को अपने आप जान देने को तैयार हो जाती कि हम इनके जुलम से मर जाए। बस हमको इंसाफ चाहिए, बस हमको एक ही बस हमारा फरियाद है कि हमको इंसाफ चाहिए, हमारी लड़की के साथ इंसाफ होना चाहिए। इसके साथ बहुत अत्याचार अन्याय हुआ है, इन लोगों ने किया है, इनके कुटुंब वाले भी इनके साथ शामिल हैं इनके अन्याय में, और ये भाई अनवर और ये बहन मुमताज और उसकी एक बहन अमेरिका में रहती है परमीन और उसकी माँ फातिमा बीबी, एक फैमिली है, इस सबका मिला जुला सबसे ज़्यादा में ज़्यादा तरास मुमताज का है, उसका भाई अनवर का है और उसकी माँ भी इसके इस ये में संयंत्र में चालू ये है शामिल है और उसकी बहन अमेरिका से वो भी, लेकिन सबसे ज़्यादा अत्याचार ये दोनों भाई बहन का, और इसके सारे कुटुंब वाले भी इसके साथ मिले हुए सब इनके षड्यंत्र में वो शामिल है, जो जो ये लोग करते हैं वो करते हैं, हमारे ऊपर प्रेशर बनाते हैं, हमारे ऊपर एक खट्टा खड़ा हो जाते हैं कि हमको मारने के लिए कुछ भी होता है, सब भेगा हो जाते हैं, 25-50 जन सारे के सारे आ जाते हैं और हम लोग को डराने की कोशिश करते हैं। बस यही फरियाद है कि बस हमारी बहन की ज़िंदगी बर्बाद हुई, इससे पहले भी दो बहनों की ज़िंदगी बर्बाद उन लोगों ने किया पैसे के दम पर, और बस यही हमारा बस आप लोगों से गुजारिश है कि आगे फिर किसी की बेटी और बहन की ज़िंदगी ना बर्बाद हो, ना इंसाफी हुई है, बहुत जुलम हुआ है, हमारे साथ बस इंसाफ हो, मेरी बहन को इंसाफ मिले, अन्याय मिले। पार्टी पालिका ना अत्यार सुधीना 6 सेवा सेतु कार्यक्रम में 5,000 जेटला अरजदारोए विविध सरकारी योजनाओं नो लीधो लाभ। पार्टी नगरपालिका द्वारा बुधवार ना रोज धीरुभाई नायक हॉल खाते दर मास में योजातो सेवा सेतु कार्यक्रम योजायो हतो। कार्यक्रम में सरकार की विविध योजनाओं नो लाभ मेळवा कार्यक्रम नो आयोजन करायुं हतुं, जेमां अत्यार सुधीना 6 सेवा सेतु कार्यक्रम में 5,000 जेटला अरजदारोए विविध सरकारी योजनाओं नो लाभ लीधो हतो। लाभार्थियों ने विविध योजनाओं नो लाभ जेवा के दुमास्ता लाइसेंस, मां अमृतम कार्ड, विविध बैंकों ना योजनाओं नो लाभ, प्रधानमंत्री आवास योजना, आधार कार्ड, जन्म मरण ना दाखला वगैरह सरकारी योजना ना लाभों मेळवा अरजदारो आव्या हता। सेवा सेतु कार्यक्रम में मां अमृतम कार्ड बनावता एजेंसी ना स्टाफ नो पगार नियमित न मळता दिवाळी बगड़वानी शक्यता सेवाई रही छे। पगार न मळवाना कारणे कॉम्प्यूटर ऑपरेटरो मां नाराजगी जोवा मळी हती। कार्यक्रम मां पालिका प्रमुख रतनबेन पटेल, चीफ ऑफिसर जेजी गामित, पालिकाना राजन भट्ट, नीलेश भंडारी, शरद देसाई वगैरेओना हस्ते अरजदारोने विविध योजनाओना कार्डो आपवामां आव्या हता। આ કાર્યક્રમ પ્રસંગે રાજેશભાઈ રાણા, પાડીના અગ્રણીઓ તેમજ પાલિકા સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા। નગરપાલિકા વિસ્તારમાં લગભગ આ 600 લોક સેવા સેતુ આજે સંપન્ન થયો છે અને 6 સેવા સેતુમાં 5,000 જેટલી અરજીઓ આપણે સ્પર્શ નિકાલ કર્યો, એમાં મા કાર્ડથી લઈને આધાર કાર્ડ, આવાસના દાખલાઓ, નંબરના દાખલાઓ, આવાસ યોજના આ તમામ જે યોજનાઓ છે એના સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો છે અને આ જે કાર્યક્રમ સરકાર શ્રી દ્વારા યોજવામાં આવ્યો છે કાર્યક્રમ પૂરો ખૂબ જ સરાહનીય અને આનંદદાયક રહ્યો છે। સમગ્ર વાપી તાલુકામાં વાતાવરણમાં અચાનક પડતા સાથે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હોય જનજીવન ખાસું પ્રભાવિત બન્યું છે તો ડાંગરના ઉભા ભાગને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। સમગ્ર ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ફરી એકવાર કમોસમી વરસાદે દેખા દેતા વરસાદનું આગમન થયું હતું। આમ તો છેલ્લા 3-4 દિવસોથી વાદળછાયા વાતાવરણ વચ્ચે આછી આછી અમીધાર પડી રહી હતી, પરંતુ બુધવારની વહેલી સવારથી જ વરસાદે જોરદાર સ્વરૂપ ધારણ કરતા ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે। અચાનક વાતાવરણમાં પલટો આવીને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા અનેક વિસ્તારોમાં વીજળી ડૂર થઈ જતા અંધારપટ છવાયો હતો। વલસાડ જિલ્લાના તાલુકાઓમાં પણ વરસાદે જોરદાર દેખા દેતા ગ્રામ્ય વિસ્તારોમાં પણ અને શહેરી વિસ્તારોમાં પણ ઠંડક પસરી ગઈ હતી। જો કે વાપી તાલુકાની સાથે ભીલાડ, ફણસા, કનાડુ સહિતના ગામોમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોએ ખેતરમાં ઉગાવેલા વાલ,
તુવેર, મરચાની ખેતી વગેરેને પણ નુકસાન થવાની આશંકા ખેડૂતો સેવી રહ્યા છે. બીજી બાજુ ઘણા ખરા ડાંગરનો પાક કરતા ખેડૂતોએ ખેતરમાં કાપેલા ડાંગરના પાક ભીજાવાથી ડાંગરને ફરી ખેતરમાં સૂકવવાની નોબત આવી છે. છેલ્લા ચાર દિવસોથી વરસી રહેલા સાંબેલાધાર વરસાદે ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી દીધી છે. વરસાદને કારણે પાકને પારાવાર નુકસાન થવાની ભીતિ હાલમાં સેવવામાં આવી રહી છે. જિલ્લામાં ઠેર ઠેર ડાંગરના ઊભા પાકને નુકસાન થયું છે. વલસાડ જિલ્લાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ખેતરોમાં એક જ પાકની જગ્યાએ અલગ અલગ વાવેતરો જેવા કે કઠોળ, ધાન્ય, તેલીબિયાં, શાકભાજી અને ઘાસચારાનો સમાવેશ કરે છે. ત્યારે હાલ કમોસમી વરસાદ પડી રહ્યો હોય વરસાદને કારણે કેટલાય ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. બીજી બાજુ વરસાદને કારણે કેટલું ભારે નુકસાન થવા પહોંચ્યું છે તે તો હવે ચોક્કસ તપાસ બાદ જ અથવા તો સર્વે ઉપરથી જ કહી શકાશે. વલસાડ જિલ્લામાં આ વર્ષે થયેલા વરસાદે પહેલા તો ખેડૂતોને ગેલમાં લાવી દીધા હતા. જોકે હાલ પડી રહેલ કમોસમી અને પાછોતરા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી હોવાનું જણાવ્યું છે. સાથે જ મુખ્ય પાકને બદલે ગૌણ પાકને પણ નુકસાન પહોંચ્યું છે. બીજી બાજુ વ્યાજે નાણાં લાવીને ખેડૂતોએ સારો પાક થવાની આશા સાથે ડાંગરની રોપણી કરી હતી, ત્યારે એકાએક થયેલા વરસાદમાં જિલ્લામાં મોટા ભાગનો પાક ધોવાઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. વલસાડ પંથકમાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટા બરોબર પડ્યા હતા. અત્યારે તમે હાલમાં તમે જો કે અત્યારે આ પાણીનો જે ભાત ડાંગર જે છે એના અત્યારે આ પાણીમાં છે. આ એકદમ પાક તૈયાર અત્યારે આ પાણીના હાલત જો એટલે આ ખેડૂતોને પૂરેપૂરું નુકસાન. એટલે અત્યારે તો બિચારાને આખા વરસની મહેનત ફેલ ગઈ. ને હવે અત્યારે હું બી ખેતીવાડી જે અધિકારીઓ છે એમને જોડે ચર્ચા કરીશ ને ભાઈ કે જે કંઈ એનું અમને વળતર મળે ને હું રાજ્ય સરકારને બી વિનંતી કરીશ કે ભાઈ અમે ઉપર સુધી બી અમે આ લેટર લખીને વાત કરીશ. આ ભાઈ લગભગ 20,000 રૂપિયા મહેનત કરે, ખેડ કે ખેડવાનું, મજૂરી, પછી ખાતર, પછી એના ભાતનું બિયારણ કેટલું મોઘું આવે. અત્યારે આમ જોવો તો એને લગભગ 25-30,000 રૂપિયા છે એનું નુકસાન. બારિશને કારણે જો તમે કે પહેલાંથી શરૂઆતમાં તો સારું હતું ભાત, પણ હવે આ છેલ્લે આ હમણાં બે દિવસ છેલ્લા જો ભાત પાકી ગયું ને હમણાં બે દિવસમાં આ બધું પાણીથી ભરી દીધું એટલે અમને બહુ નુકસાન થયું. તો એ નુકસાન હવે અમે શું કરીએ, મહેનત કરીને કેટલો ખર્ચો કરીને અમે મહેનત કરીને પાકાવ્યું હતું તે એનું એ નુકસાન મારું આ થયું. હવે પણ ભરપાઈ કરે ને આ વાત તો મારું ભીંડાઈ ને કઈ રહ્યું નઈ. હવે ખેતર ની ખેતી કરે, ભાત ની નુકસાન થઈ ગયું છે. સાબ 6-7 કેન્ડા જેટલું બધું સાબ નુકસાન થઈ ગયું વરસાદના કારણે. ડાંગર ના પાક માં વધારે નુકસાન છે એકદમ અત્યારે. સબ ને આગળ ડાંગર છે ને વરસાદ થી સારો વરસાદ થયો, પાક બી સારો થયો, પણ છેલ્લે છેલ્લે અત્યારે પાક તૈયાર થયો પછી વરસાદ આ કમોસમી વરસાદને કારણે ભારે એવું નુકસાન છે. પાછો વરસાદ પડશે તો ભારે ટોટલ ખેડૂતને ટોટલ નુકસાન થશે એકદમ. વલસાડ પંથકમાં બુધવારે અચાનક ભારે વરસાદ પડતા વલસાડના તાલુકાઓમાં પણ ખાસ કરી કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં વરસાદના આધારે થતા ખેત પાકો જેવા કે ડાંગર અને અમુક શાકભાજી જેવા પાકોને ખાસું એવું નુકસાન થયું હોવાનું ધરતીપુત્રો જણાવી રહ્યા છે. જે વિસ્તારોમાં ડાંગરનો પાક તૈયાર થવા આવ્યો છે તે પાકને જોકે હાલ વરસાદે ધૂળમાં મેળવી દીધો છે. છેલ્લા 3 દિવસોથી અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનને લઈ વલસાડ જિલ્લાના તાલુકાઓમાં ગાજવીજ સાથે હળવાથી ભારે પવનના કારણે ગ્રામ્ય કક્ષાએ થયેલા પાકોને ભારે નુકસાની ભોગવવાનો વારો ખેડૂતોને આવ્યો છે. ત્યારે કપરાડા તાલુકાના અનેક વિસ્તારોના ખેડૂતો કે જેઓ ખેતી પર જ નિર્ભર હોય ડાંગરનો પાક ભારે વરસાદ અને પવનના કારણે પલળી જતા તેમજ નીચે પડી જતા
ખેડૂતોને ભારે નુકસાનની ભોગવવાનો વારો આવ્યો છે. ચાલુ વર્ષ દરમિયાન પહેલા જ ખેડૂતોને હવામાન પલટાના કારણે કેરીના પાકમાં નુકસાન ભોગવવું પડ્યું હતું. જો કે ત્યારબાદ ડાંગરના પાકમાં ફાયદો થાય એવી આશા ખેડૂતો સેવી રહ્યા હતા. વરસાદ શરૂ થયા બાદ ખેડૂતો દ્વારા ડાંગરનો પાક લેવામાં આવ્યો હતો. ડાંગરનો પાક આમ તો 3 મહિને તૈયાર થતો હોય છે. શરૂઆતમાં હવામાન સારું રહેતા ખેડૂતોને આશા સેવાઈ હતી કે કેરીના પાકમાં થયેલ નુકસાન ડાંગરના પાક થકી ચૂકવી લેવાશે. જો કે છેલ્લા 2 દિવસોથી અચાનક હવામાનમાં પલટો આવી જતા કમોસમી વરસાદ શરૂ થયો છે, જેના કારણે ખેતરોમાં ઉભા ડાંગરના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. છેલ્લા 3 દિવસોથી અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનને લઈ વલસાડ જિલ્લાના પારડી, વાપી, ધરમપુર, કપરાડા અને ઉમરગામ તાલુકામાં ગાજવીજ સાથે હળવાથી ભારે પવનના કારણે અહીંના મુખ્ય પાક ડાંગરમાં મોટું નુકસાન ભોગવવાનો વારો સ્થાનિક ખેડૂતોને આવ્યો છે, જેમાં વધુ નુકસાન કપરાડા તાલુકાના ખેડૂતોને ભોગવવું પડી રહ્યું છે. સાથે જ વાપીના નામદા ગામ અને નામદા ચંડોર ગામના વિસ્તારમાં થયેલ ડાંગરના પાકને પણ ભારે વરસાદ અને પવનના કારણે પલળી જતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. પરંતુ હાલમાં વરસાદી માહોલને પગલે અનેક ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા પાકમાં સડો લાગવા કે તૈયાર પાક બગડી જવાની ભીતિ ઉઠી છે. ત્યારે ખેડૂતોમાં હાલ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. 3 દિવસથી પડતા વરસાદથી ડાંગરના પાકને નુકસાનીની ભીતિ ઉઠી રહી છે તો ખેડૂતોમાં ચિંતા પ્રસરી રહી છે, જેમાં ખેડૂતો સરકાર પાસે આશ લગાવીને બેસ્યા છે. સરકાર તરફથી આ પાકનું ભારે નુકસાન થયું છે તો સરકારને તપાસ કરીને અમારે કંઈ ખેડૂતોને મદદ મળે તો આપનો આભાર થાય. આજે અમે ઈચ્છું છું કે ખેડૂતને અમારું નુકસાન વધારે પાકનું નુકસાન થયું છે. છેલ્લા 4 દિવસથી વરસાદ વધારે પડતો આવ્યો છે અને અમારું નુકસાન વધારે થયું છે. અમારે થોડું ભાત હતું, કાપણી થઈ ગયેલી છે, પણ વરસાદના લીધે બધું પાણીમાં ડૂબી ગયો છે, બધું ખરાબ થઈ ગયું છે. ને આ બધું બીજા ખેડૂતને પણ બહુ ખરાબ થવામાં આવ્યું છે વરસાદને લીધે. વરસાદનું જબરજસ્ત વાતાવરણ થયું છે તો એમાં ચારેક જેવો વરસાદ વરસી ગયો અને જબરજસ્ત ખેતીને નુકસાન થયું છે, જેમાં વેલાવાળા પાક જેવા કે કારેલા છે, દૂધી છે, પછી ચોળી છે, આમાં જબરજસ્ત નુકસાન થયું છે. આ અને આ ડાંગરમાં પણ જબરજસ્ત લોકોએ કાપણીની સિઝન એટલે લોકોએ કાપી નાખ્યું અને ચારેક દિવસ એને પલાળીને એકદમ નુકસાનકારક કરી દીધું છે. તો એને સરકાર શ્રીથી થોડું ઘણું વળતર મળે તો ખેડૂતોને થોડુંક એમ સહાય મળે અને થોડુંક શાંતિપૂર્વક અનુભવે. સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. દમણ અને વાપીનું સૌથી જૂનું, જાણીતું અને વિશ્વસનીય સુપરમાર્કેટ શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટ અહીં તમને મળશે 7% ડિસ્કાઉન્ટ બધી જ MRP પ્રોડક્ટ્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ ડ્રાય ફ્રૂટ અને બધા જ મસાલાઓ, 20% ડિસ્કાઉન્ટ સ્ટીલ, પ્લાસ્ટિક, ગાર્મેન્ટ્સ, ફૂટવેર એન્ડ લેડીઝ પર્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ દાળ, કઠોળ, ચોખા, ઘઉં અને પૌવા ઉપર. સાથે જ તમને મળશે ફ્રી હોમ ડિલિવરી સુવિધા. 599ની ખરીદી સાથે ઘરે લઈ જાઓ એક શાનદાર સ્કૂટી પેપ પ્લસ. દરેક સીઝનલ વસ્તુ અને રંગીન આતિશબાજી તથા ફટાકડા હોલસેલમાં રિટેલ ભાવે મળશે. શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટની SMS સેવા. ફોર ઓફર્સ એન્ડ ડિસ્કાઉન્ટ. ઓફર્સ અને ડિસ્કાઉન્ટથી જોડાવા માટે મિસ કોલ કરો 8030636043 પર. ઉમરસાડી દેસાઈવાર રોડ ઉપર મસાલા ફેક્ટરી સામે આવેલ એક નવા મહાકાલેશ્વર અદ્યતન ફર્નિચર અને હાર્ડવેરના શોપનો શુભારંભ કરવામાં આવ્યું હતું. અહીં તમને તૈયાર ફર્નિચર, સોફા, ટીવી, શોકેસ, બેડ, પલંગ, સ્ટીલના કબાટ તેમજ હાર્ડવેર સામાનમાં પતરા, માર્બલ, ટાઇલ્સ, ગ્રેનાઇટ, વિવિધ પ્રકારના વોશબેસિન જેવી અનેક ચીજ વસ્તુઓ એકદમ કિફાયત ભાવોમાં મળશે. ઉમરસાડી જેવા નાનકડા જેવા ગામે
મુંબઈમાં તૈયાર થયેલા લેટેસ્ટ પ્રકારના ફર્નિચર અને હાર્ડવેર શોપનો શુભારંભ કરવામાં આવતા હવે ઉમરસાડીના લોકોને પારડી સુધી ન લંબાવવાનું રહેશે તો રાહ કોની જોઈ રહ્યા છો? આજે જ મહાકાલેશ્વર ફર્નિચર અને હાર્ડવેર શોપની મુલાકાત લેવો. અહીં તમને દરેક પ્રકારના ફર્નિચર તથા ટ્રેડર્સનો સામાન સિમેન્ટ પતરા રેતી વગેરે મળી રહેશે. અમારા ફર્નિચર અને હાર્ડવેરના શોપના સંચાલક ઉમેશ ભંડારીના મોબાઈલ પર સંપર્ક કરવો. તેમનો મોબાઈલ નંબર છે 9825891386 9016844535. અમારું સરનામું છે ઉમરસાડી દેસાઈવાડ મસાલા ફેક્ટરીની સામે પારડી સ્ટેશન નજીક ઉમરસાડી. વિરામ બાદ આપનું સ્વાગત છે. સંઘ પ્રદેશ દમણમાં વરસાદી ઝાપટા સાથે જ વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. જો કે જનજીવનને માઠી અસર પહોંચી હતી અને ખેડૂતોને પાકની નુકસાનીની ભીતિ સેવાઈ છે. સમગ્ર વલસાડ જિલ્લાની સાથોસાથ છેલ્લા 3-4 દિવસોથી સંઘ પ્રદેશમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચતા ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટા પણ થયા હતા, જેને લઈ સંઘ પ્રદેશ દમણમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બીજી બાજુ દમણના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલ ખેતીના પાકને પણ નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી હતી. લોકોની હાલત પણ કફોડી બની હતી. હાલ દિવાળી પર્વ નજીક છે, પરંતુ વરસાદને કારણે વેપારીઓની દિવાળી બગડશે એવી આશંકા ઉભી થઈ છે. ધોધમાર વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. આ માવઠાને કારણે સંઘ પ્રદેશ દમણમાં વ્યાપાર ધંધા પર પણ માઠી અસર વર્તાઈ રહી છે. બીજી બાજુ સંઘ પ્રદેશ દમણમાં કાંઠાના ગામોમાં આ મોસમમાં માછલાઓ સૂકવી માછીમારો એક્સપોર્ટ કરતા હોય તેઓને પણ આ માવઠાને કારણે માઠી અસર થઈ છે. વાપી અને પારડીમાં રાત અને દિવસ દરમિયાન વરસાદને કારણે કલાકો સુધી વીજળી ગુલ થતા વેપાર ધંધાથી લઈ ગૃહિણીઓ પરેશાન થઈ હતી. બીજી બાજુ કાંઠા વિસ્તારના માછીમારોના વ્યવસાયને પણ પહોંચી હતી માઠી અસર. સમગ્ર વાપી અને પારડી તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટા સાથે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આ કમોસમી વરસાદને લઈ જનજીવન ખાસું પ્રભાવિત બન્યું હતું. આ સાથે જ ડાંગરના ઉભા પાકને ભારે નુકસાનની ભીતિ સર્જાઈ હતી. સમગ્ર વાપી પારડી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં તેમજ અન્ય વિસ્તારોમાં છેલ્લા 3 દિવસોથી વરસાદી માહોલ સર્જાવાની સાથે જ મંગળવારે સાંજે 4:30 વાગ્યાની આસપાસ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. આ માવઠાને કારણે દિવાળી પૂર્વેના ધંધા વ્યાપાર પર માઠી અસર વર્તાઈ હતી. જે લોકો છત્રી રેઇનકોટ વગર કામ ધંધાર્થે કે ખરીદી માટે નીકળ્યા હતા તેઓ વરસાદમાં અટવાઈ પડ્યા હતા. ભારે વરસાદને કારણે વાપીના જાહેર માર્ગો તેમજ પારડીના જાહેર માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયા હતા. વરસાદે ખાસ તો ડાંગરના ઉભા તૈયાર પાકને ભીંજવી દેતા મોટા નુકસાનીની ભીતિ સેવાઈ હતી. જગતના તાત ખેડૂતની 4 માસની મહેનત ઉપર આ માવઠાએ પાણી ફેરવી દીધાનું વર્તાયું હતું. સાથે જ પારડી શહેર અને તાલુકામાં સતત 2 દિવસથી વરસતા વરસાદને લઈ વાતાવરણ ઠંડુ બન્યું છે. તો બીજી તરફ વરસાદને કારણે વીજળી ગુલ થવાને કારણે વેપાર ધંધાને લગતા તેમજ અન્ય લોકોને સાથે જ ગૃહિણીઓમાં પણ ખૂબ જ તકલીફ પડી હોવાનું તેઓએ જણાવ્યું હતું. બુધવારના રોજ સવારથી જ ઝરમર વરસાદ પડતા પારડી પંથકમાં માવઠાથી ડાંગરના પાકને નુકસાનની ભીતિ તેમજ ઉમરસાડી કોલ્લક કાંઠા વિસ્તારમાં સીઝનના બુમલા સૂકવી માછીમારો એક્સપોર્ટ કરે છે તેના ઉપર માઠી અસર વર્તાઈ હતી. નોકરી પર નીકળતા લોકો છત્રી અને રેઇનકોટના કારણે અટવાઈ ગયા હતા. ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. નાના બાળકો શાળામાં જવાના અને છૂટવાના સમયે ભીંજાયા હતા. કમોસમી વરસાદ દિવાળીના ટાણે આવતા બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાપીના એસડીપીઓની થઈ બદલી. તાજેતરમાં રાજ્યભરમાં ડીવાયએસપીની બદલીના દોરમાં વાપીના એસડીપીઓ HM કુંડલિયાની અમદાવાદ સિવિલ ડિફેન્સ ઓફિસર તરીકે બદલી થઈ છે. એમની જગ્યાએ વાપીમાં કોઈને નિમણૂક અપાઈ નથી. વલસાડ જિલ્લામાં નવા DISP હેડક્વાર્ટર તરીકે સુરતથી GL પરમાર મુકાયા છે. HM કુંડલિયાને નિવૃત્તનો 1.5 મહિનો બાકી છે અને એમની બદલી સાથે આ જગ્યા ખાલી રખાતા પોલીસ બેડામાં આશ્ચર્ય સર્જાયું છે. વાપી શહેરના ડોક્ટર રાજીવ પાંડે દ્વારા સ્કૂલના ગરીબ બાળકોના ભવિષ્ય માટે થઈ આર્થિક સહાય આપી આગળ વધવા માટે જણાવ્યું. વાપી શહેરના ચણોતના મહાત્મા જ્યોતિરાવ ફુલે સ્કૂલમાં
જણાવ્યા વગર જ ડોક્ટર રાજીવ પાંડે અને તેમની ધર્મપત્ની પહોંચી ગયા હતા, જ્યાં સ્કૂલના બાળકો કે જેઓ ભણતર કરી રહ્યા હોય 10-11 જેટલા બાળકોને કે જેમના પરિવારજનો નહીં હોય અને આર્થિક સ્થિતિ પણ ખૂબ જ ખરાબ હોય તેઓની મુલાકાત લઈ તેઓને આગળ વધવા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. ખેલકૂદમાં પણ આગળ વધારવાની સાથે નામ રોશન કરવા માટે પણ પ્રોત્સાહિત કરતા તેમને આર્થિક જરૂરિયાત આપવામાં આવી હતી અને હંમેશા આ બાળકોની મદદે રહેશે હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજીવ પાંડે દ્વારા વિના કોઈ મતલબે અનેક પ્રકારે આ અચાનક જ પહોંચી જઈ બાળકોને આર્થિક મદદ કરતા શાળાના આચાર્ય વંદના મેડમ દ્વારા રાજીવ પાંડે તથા તેમની ધર્મપત્નીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અનુશાસિત હો કે કરો, બીજા આપ અચ્છા કરોગે ના તો કોઈ ના કોઈ આપકો સહયોગ કરેગા. હમ લોગ બિધર આયે તો પહેલે ઓર અપને કો એકદમ લક્ષ્ય રખના ચાહીએ કે એકદમ અપને કો અવ્વલ આના હૈ. ઠીક હૈ, અવ્વલ નહીં આયે કોઈ દિક્કત નહીં હૈ, લેકિન અપને કો ક્યા કરના, પ્રયાસ કરના ચાહીએ કે હમકો અવ્વલ આના હૈ, અચ્છા કરના હૈ. प्रोत्साहन सामग्रियों का अपन देंगे और जो भी उनका पोषाहार है अपन दोनों टाइम. નાની દમણ કડૈયા ગ્રામ પંચાયત દ્વારા પુત્રી જન્મની વધામણીને લઈ 23 બાળકીઓના જન્મદિવસની કરાઈ ઉજવણી, સાથે જ કરાયું બેબી કીટનું વિતરણ. હાલમાં દીકરીઓ ઉપર ખૂબ ભાર દોરાઈ રહ્યો છે, અનેક અભિયાનો પણ છેડાઈ રહ્યા છે, ત્યારે દીકરાની જેમ દીકરીની પણ મહત્તા ઓછી ન હોય, બેટી બચાવો બેટી પઢાઓ જેવા અભિયાનોને વેગ આપવાની સાથે કન્યા કેળવણી જેવી વિવિધ યોજનાઓ નરેન્દ્ર મોદીજી દ્વારા પણ લાગુ કરાય છે, ત્યારે દીકરીઓની મહત્તાને ધ્યાનમાં લઈ સંઘ પ્રદેશ દમણમાં નાની દમણ સ્થિત કડૈયા પંચાયત ખાતે બુધવારના રોજ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં જેટલી પણ દીકરીઓ અવતરેલ છે તેવી 23 દીકરીઓના કેક કાપી જન્મદિવસની ઉજવણીની સાથે તેઓને બેબી કીટ આપવામાં આવ્યા હતા. આ અવસરે સરપંચ શંકરભાઈ પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો, ગામના લોકો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાચારોના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. ચાર ઓક્ટોબરે છીરીમાં કોચરવાના યુવાની થયેલી હત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, 3 આરોપીઓને પકડવાની થઈ માંગ. વલસાડમાં પતિએ મહિલા પર લાંછન લગાવીને તરછોડી મૂકી માનસિક રીતે ત્રસ્ત મહિલાનો અનેકવાર આત્મહત્યાનો પ્રયાસ. પાટી પાલિકાના સેવા સેતુ કાર્યક્રમમાં મા અમૃતમ કાર્ડ બનાવતા કર્મચારીઓને નિયમિત પગાર ન મળતા દિવાળી બગડવાના હિંદાણ. ચાર દિવસથી વરસતા વરસાદે ખેડૂતોની 4 મહિનાની મહેનત પર પાણી ફેરવ્યું, ડાંગરનો ઉભો પાક પલટતા ભારે નુકસાન. તો આ હતા ત્યાં સુધીના સમાચારો. નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.